ભાજપના ધારાસભ્ય દળની બેઠકનો પ્રારંભ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનકજી, આ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર છે। બજેટ સત્રની રણનીતિ અંગે બેઠકમાં ચર્ચાઓ, વિપક્ષના આરોપોનો જવાબ માટે રણનીતિ પણ ઘડાશે। મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્યને માર્ગદર્શન આપી રહ્યા છે। બજેટ સત્ર પહેલા જ ભાજપે વ્હીપ જાહેર કર્યો છે। પક્ષના સભ્યો માટે ભાજપે 3 લાઇન વ્હીપ જાહેર કર્યું છે। બજેટ દરમિયાન ગૃહમાં હાજર માટે વ્હીપ જાહેર કરાયો છે। સત્ર દરમિયાન વિવિધ માંગણીઓ પર ચર્ચા દરમિયાન પણ હાજર રહેવાનું સૂચના છે। વ્હીપનો મતલબ કે તમામ જે ધારાસભ્યો છે એ હાજર રહે, આ તમામ જે બજેટ સત્ર છે એમાં મુખ્ય જે ચર્ચાઓ થઈ રહી છે એ અંતર્ગત તમામ ધારાસભ્યો હાજર રહે। બ્રિજેશ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે વિધાનસભા બહારથી। બ્રિજેશ, જે રીતે ભાજપે વ્હીપ જાહેર કર્યો છે અને આ સત્ર બજેટ સત્ર છેલ્લું સત્ર છે બજેટનું ઇલેક્શન પહેલાનું, તો કેટલું મહત્વપૂર્ણ છે વ્હીપ જાહેર કરાયું છે? જનક, બજેટ સત્રની અંદર જે છે અનેક માંગણીઓ અને ચર્ચાઓ થતી હોય છે। બજેટ પાસ કરાવવું સરકારનો મુખ્ય એજન્ડા હોય છે અને તે વખતે ગૃહની અંદર તમામ ધારાસભ્યોની હાજરી જરૂરી છે, એટલે કાલે બજેટ રજૂ થશે। ત્યારબાદ બજેટ ઉપર 4 દિવસ ચર્ચાઓ થશે અને ચર્ચાઓ દરમિયાન તમામ માંગણીઓ મંજૂર થવી જરૂરી છે અને એ મંજૂર થાય તે માટે પર્યાપ્ત સંખ્યાબળ પણ ગૃહમાં હોવું જોઈએ। એટલે આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા જે છે 3 લાઇન વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે। હંમેશા જ્યારે પણ બેઠક બળતી હોય ત્યારે તેની અંદર એજન્ડા નક્કી કરવામાં આવતો હોય છે કે રણનીતિ ઘડાતી હોય છે, બજેટ સત્રની અંદર તૈયારો કેવી રીતે રહેશે અને કેવી રીતે પક્ષ અને સરકાર સાથે મળી અને વિપક્ષનો સામનો કરશે। કારણ કે સત્રની અંદર વિપક્ષ હંમેશા સરકારને ઘેરવાનો પ્રયાસ કરતો હોય છે અને 1 મહિનો જેટલું લાંબુ સત્ર ચાલતું હોય છે, તેની દરમિયાન રણનીતિ ઘડવી અને રણનીતિને સફળ અમલીકરણ કરવું, આ બંને મુદ્દાઓ છે અને એના માટે પક્ષની બેઠક બોલાવવામાં આવતી છે। ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ બેઠકમાં છે અને મુખ્યમંત્રી પણ એની અંદર હાજર છે। બંને નેતાઓ માર્ગદર્શન આપશે ધારાસભ્યોને અને સાથે આક્રમકતાથી વિપક્ષનો સામનો કરવા સરકારે જે કામગીરી કરી છે, જે કામગીરી લોકો સુધી પહોંચે તે માટે ગૃહની અંદર પણ એટલી જ આક્રમકતાથી જવાબ આપવા જરૂરી હોય છે અને તે વાત તમામ અહીંયા કરવામાં આવશે। બજેટ સત્રનો સમગ્ર જે 1 મહિનો છે, 1 મહિના દરમિયાન તમામ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે, જેઓ વિપક્ષના આરોપોનો જવાબ પણ આપશે, સાથે મંત્રીઓએ જે વાત કહી છે તેને સમર્થન પણ આપવાનું રહેશે અને સરકારની કામગીરી સારી દેખાય ફ્લોર ઉપર તે પ્રકારનું જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ પણ કરવામાં આવશે। જી બિલકુલ બિલકુલ બ્રિજેશ, આ જે ધારાસભ્યો છે, મુખ્યમંત્રી ખુદ હાજર છે, સીઆર પાટીલ પ્રદેશના પ્રમુખ હાજર છે, આમાં કયા પ્રકારની ચર્ચાઓ થતી હોય છે? જનક, સાધારણ રીતે જ્યારે પણ બજેટ સત્ર મળવાનું હોય તો એની પહેલાં ધારાસભ્ય દળની એક બેઠક મળતી હોય છે, એક પ્રોટોકોલ છે। આ વખતે રજાઓ હતી એટલે પહેલાં મળવાની જગ્યાએ બજેટ સત્રના પહેલા દિવસે આ બેઠક મળી રહી છે અને આ બેઠકની અંદર વિસ્તૃત ચર્ચા થશે। જે કામગીરી છે, જે કામકાજ નક્કી કરવામાં આવ્યું છે કામકાજ સલાહકાર સમિતિની બેઠક દરમિયાન, તે એજન્ડાઓ, સરકારના બિલો આવશે, 7 બિલ લાવવાના છે સરકારના, તો આ 7 બિલોને સમર્થન મળવું જરૂરી હોય છે। બજેટ સૌથી મહત્ત્વનો મુદ્દો, બજેટ જે સરકાર રજૂ કરશે એ બજેટ પણ પાસ કરાવવાનું હોય છે, એટલે તે પાસ કરવા માટેની પણ એક મહત્ત્વની રણનીતિ જે છે આની અંદર ઘડાતી હોય છે। બજેટની જે પૂરક માંગણીઓ હોય, ચર્ચા થતી હોય, એ ચર્ચા દરમિયાન પર દરેક માંગણીમાં મતદાન થતું હોય છે, તો મતદાનની જરૂર ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। એટલે આ તમામ પાસાઓ છે જેની વાત થશે, સ્પષ્ટ રીતે વિપક્ષ જે છે સરકારને ઘેરવાના પ્રયાસ કરશે, કારણ કે વિપક્ષને પણ પોતાનું કામ બતાવવાનું છે। વિપક્ષ પાસે અનેક મુદ્દાઓ છે સરકારને ઘેરવા માટેના, જે રીતે આજે જ આપણે જોયું કે રાજ્યપાલના સંબોધન દરમિયાન વિપક્ષે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને લગભગ સફળ પણ રહ્યો હતો વિપક્ષ, એટલે તે તમામ મુદ્દાઓ છે, પરીક્ષા પેપર લીકની મુદ્દો હોય, યુવાનોને રોજગારીની વાત હોય કે પછી ડ્રગ્સની વાત હોય, આ તમામ પાસાઓ ઉપર વિપક્ષ જે છે આગામી દિવસોમાં પણ સતત સરકારને ઘેરશે, તો આ રણનીતિ જે ઘડવાની છે કે વિપક્ષનો સામનો કેવી રીતે કરવો અને ગૃહની અંદર પક્ષ અને સરકાર બંને એક સમાન એક લાઇન ઉપર રહે, કારણ કે જે જૂના મંત્રીઓ હતા તેમની પાસે વધુ વિગતો છે પણ તેમની નિષ્ક્રિયતા ન રહે તે પણ જોવાનું છે ગૃહની અંદર, સાથે જે હાલના વર્તમાન મંત્રીઓ જેમની પાસે અનુભવ ઓછો છે તેઓ પણ ક્યાંય પાછા ન પડે, આ તમામ મુદ્દાઓ છે જેનું ધ્યાન સરકારે અને પક્ષે રાખવાનું હોય છે। એટલે ધારાસભ્ય બેઠકમાં આ તમામ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જે છે હાલ આ બેઠકની અંદર જઈ રહ્યા છે, સીધા દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, તમામ નેતાઓ આ બેઠકની અંદર હાજર રહેતા હોય છે, કારણ કે ધારાસભ્યની બેઠક છે, જે પણ ધારાસભ્યો છે તમામ ધારાસભ્યોએ આ બેઠકની અંદર ભાગ લેવાનો હોય છે અને તમામ ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવતું છે, સાથે જે અનુભવી મંત્રીઓ છે તેમનું પણ માર્ગદર્શન લેવામાં આવતું હોય છે। જી બિલકુલ બિલકુલ, બ્રિજેશ સાહેબની પાસે આવીશું, આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં પહોંચ્યા છે, અલગ અલગ આપ જોઈ શકો છો ધારાસભ્યોને, ગોવિંદ પટેલ આપ જોઈ શકો છો ખૂબ જ ચર્ચામાં રહ્યા છે, રાજકોટ ધારાસભ્ય છે એ આપ જોઈ શકો છો, આ ઉપરાંત ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને આપ જોઈ શકો છો, ત્યાર પછી પ્રાંતિજના ધારાસભ્ય છે, મંત્રી છે એ આપ જોઈ શકો છો,
गजेंद्रसिंह ने आप जोई शको छो। त्यार पछी आप सीनियर आजे आगेवानो छे धारासभ्यो ए